ડભોઈની વસ્તી સાપેક્ષમાં આશરે 6000 જેટલા મતદારો નોંધવાના હોય, જે યુવકોની ઉંમર 18 થી 19 વર્ષની હોય અને તારીખ 1/1/2020 સુધીની લાયકાત મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકે તે ઉંમરના હોય, તે માટે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ 2020 અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરની વસ્તી સાપેક્ષમાં ચાલુ વર્ષે 1/1/2020 સુધી જે યુવકો 18 થી 19 વર્ષની ઉંમર ધરાવતા હોય તેવા યુવક યુવતીઓને મતદાર માટેની નોંધણી કરાવવી અનિવાર્ય હોય છે. આ મતદાર યાદીમાં સુધારકના કાર્યક્રમ અંતર્ગત ડભોઈ મામલતદાર જેએન પટેલના નેતૃત્વમાં તારીખ 15/12/2019 થી તારીખ 15/1/2020 સુધી જુદા જુદા સ્થળોએ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જેમાં ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે આ જ રીતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2020માં આશરે 6000 જેટલા યુવા મતદારો નોંધવાના થતા હોય, જેમાંથી અત્યાર સુધી આશરે 1560 જેટલા નવીન મતદારોની યાદીમાં નોંધણી થઈ હોય. મામલતદાર દ્વારા યુવા પેઢીને પોતાના મતાધિકારને ઉજાગર કરવા માટે મતદાર યાદીમાં નોંધણી કરવા અપીલ કરાઈ છે. જરૂરી માહિતી માટે ડભોઈ નગર સેવા સદન પહોંચી અથવા ઓનલાઈન મતદાર યાદીમાં નોંધણી કરવા અપીલ કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા અત્યારે હાલમાં મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ 2020 ચાલુમાં છે, જેના અન્વયે ખાસ યુવા મતદારોની નોંધણી પ્રક્રિયા કરવાની થાય છે, જે અંતર્ગત માનનીય મુખ્ય નિર્વાચન અધિકારી સાહેબ શ્રી તથા માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબ શ્રી વિસ્તૃત માર્ગદર્શન મળેલું છે, જે અન્વયે હાલ અલગ અલગ સ્કૂલ કોલેજોમાં યુવા મતદારો કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધુ છે, એટલે કે 31/12/2001 સુધી જેની બર્થડેટ જન્મ તારીખ આવે છે, એ લોકોની નોંધણી પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. તો યુવા મતદારો ખાસ નોંધાય તે બાબતે વિશેષ કેમ્પ દરેક કોલેજ ખાતે કરવામાં આવે છે, જે અંતર્ગત અત્યારે અંદાજિત પોપ્યુલેશનના 5000 વસ્તી હજુ યુવા મતદારો નોંધવાના ડભોઈ વિધાનસભા વિસ્તારમાં બાકી છે. તો ખાસ ઝડપથી આપના માધ્યમથી કહેવા માગું છું કે દરેક યુવા મતદારો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે, જે ભવિષ્ય ભારતનું જે ભવિષ્ય છે યુવા મતદારો ઉપર આધાર રાખે છે. તો દરેક એમની નજીકની મામલતદાર ઓફિસ છે કે પ્રાંત કચેરી છે કે ગ્રામ પંચાયત છે, નજીકના બીએલઓ ઓફિસ છે કે મ્યુનિસિપાલ ઓફિસ છે, નજીકના કોઈ પણ સરકારી ઓફિસે જઈ આ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી શકે છે, તથા ઓનલાઈન બી NSAP પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે પણ એપ્લિકેશન કરી શકે છે. તો ખાસ યુવા મતદારોને આપના માધ્યમથી કહેવા માગું છું કે બધા આગળ આવે અને મતદાર નોંધણી કરાવવાની બાકી છે તે લોકો નોંધણી કરાવે અને આગળનો ઉત્સાહપૂર્વક ભાગ લે. ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.